સરકાર કન્યા શિક્ષણ માટેની મોટી મોટી વાતોને જાહેરાત થાય છે, લાગે છે જાહેરાતો માત્ર કાગળ પર હોય તેવો ઘાટ ઘડાયો છે। ભાટિયાની કેજી બીવી શાળાની કન્યાઓ અને વાલીઓ વિરોધ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો અને વાસ્તવિકતા સામે આવી છે। ભાટિયા ગામની કેજીબી વીમાં ધોરણ 9-12 સુવિધા ચાલુ રાખવા વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ આવેદન પાઠવ્યું હતું। એક તરફ દીકરીને શિક્ષણ આપવાની વાત કરતી સરકારે છેલ્લા 3 વર્ષથી ધોરણ 6-12 માટે 150 કન્યાઓની મંજૂરી હતી, જે ઘટાડી નાખી હોય। આ વર્ષે ધોરણ 9-12 બંધ કરીને 150માંથી માત્ર 50ની સંખ્યા કરી દેવામાં આવી। આથી પછાત વિસ્તારની કન્યાઓને અન્યાય થતાં આજે કન્યાઓએ અને વાલીઓ સાથે મળી આવેદન પાઠવ્યું હતું। ભાટિયામાં જે ધોરણ 6-12 સુવિધા ચાલુ હતી તે મુજબ ચાલુ રાખવા વાલીઓ અને કન્યાઓની માંગ હતી। યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉપવાસની ચીમકી વાલીઓ અને કન્યાઓએ ઉચ્ચારી હતી। અમને ન્યાય આપોના બેનર સાથે કન્યાઓ અને વાલીઓ પહોંચ્યા ખંભાળિયા કલેક્ટર કચેરી આવેદન આપવા પહોંચ્યા હતા। કન્યાઓએ એક પગે ઊભા ટકડી કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। સરકાર ક્યાં લૂલી થઈ હોય તેવો નિર્ણય લઈ રહી હોય કન્યાઓ એક પગે ઊભા રહી અનોખો વિરોધ નોંધાવી સરકાર સુધી પોતાની વેદના પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। મુકેશ મોકરિયા, ZSTV, દ્વારકા। કેજીબી ભાટિયાની જે છોકરી છે એના તરફથી જણાવવા માંગે છે કે અમે છે અહીંયા સ્કૂલ છે બરાબર, એક સરકાર તરફથી કન્યા કેળવણીની આપણે સૂચનાઓ આપે છે, એના આયોજન કરે છે, ટીવીમાં મીડિયામાં બધામાં દેખાડે છે કે છોકરીને આગળ વધારો, તો તમે કેમ આ ધોરણ અચાનક કેમ તમે બંધ કરી જ ના શકો, કયા કારણથી તમે ધોરણ બંધ કરો છો બરાબર? સુવિધા અમને એમ કહે છે કે અહીંયા સુવિધા નથી કે વ્યવસ્થા નથી, હોસ્ટેલની આ છે તે છે, તો તમે સુવિધા કરો, સરકાર આટલું આટલું કરે છે તો એના તરફથી તમે માંગણી કરો કે ના અમારી છોકરીની હોસ્ટેલ તમે એની બનાવવાની સુવિધા આપો, ગ્રાન્ટ ના હોય તો એના તરફથી ગ્રાન્ટ તમે આપો, તો તમે કારણ વગરના એમ કેમ કહી શકો છો કે અમારી છે 9-12 છે અહીંયા ધોરણ અચાનક બંધ કરી દીધા, અને અમે ઉપરના અધિકારીને પણ આ જાણ કરી છે, ડીપીઓ સરને પણ અમે કીધું હતું પણ એ કંઈ જવાબ દેતા નથી બરાબર, અમારે કેને કેવું, એટલે અમે આ બધી છોકરી તરફથી અમને એટલું જ કહી છે કે અમારી ભાટિયા કેજીબી છે એમાં 9-12 ધોરણ કરાવો, અને બીજું અમારાથી કંઈ નહીં થાય તો અમે આંદોલન કરો, બેસી જાઓ બસ, અમે આટલું જ તમને વિચાર કરો।